વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નું ગુજરાતી જોઈશું. ગુજરાતીમાં 11મો કાવ્ય છે સીમ અને ઘર. સીમ એટલે સીમાડો, જ્યાં ગામ પૂરું થાય અને જે વિસ્તાર શરૂ થાય ખેતરને વાડીને એ સીમ કહેવાય છે, સીમાડો કહેવાય, સીમ કહેવાય, બરાબર. એટલે કે ગાયો છે એ સીમમાં ચરી અને પછી ઘરે પાછી ફરે છે ત્યારે જે આખું વાતાવરણ ઊભું થાય છે એ વાતાવરણનું અહીંયા ઉમાશંકર જોશીએ વર્ણન કર્યું છે. એમના કવિ છે ઉમાશંકર જોશી. તો પહેલાં આપણે ઉમાશંકર જોશી વિશે પરિચય મેળવી લઈએ. તો એમનો જન્મ 27/7/1911, એમનો અવસાન 19/12/1988. ગુજરાતીના ખૂબ જ પ્રસિદ્ધ એવા ઉમાશંકર જેઠાલાલ જોશી, એમનો ઉપનામ છે વાસુકી, અને એમનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે તેઓ વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિષેધ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. એ સંગ્રહોમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. નિરૂપણ રીતે તેમજ છંદો લઈને વિવિધ તરાહો એમના કાવ્યોમાં જોવા મળે છે. પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સ્વરૂપ, સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વશાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના જે ગહન ગંભીર વિષયો હોય એ વિષયોનું દર્શન એમના કાવ્યોમાં પ્રગટ થતું રહ્યું છે. સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રી હતા. સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવનના સતત ચિંતા અને ચિંતન કર્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજોની પરીક્ષામાં પણ તમને આવા પ્રશ્ન પૂછાય છે કે અખો એક અધ્યયન એ સંશોધન કોણે કર્યું છે, એ સંશોધન ગ્રંથ કોનો છે. આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. એટલે આવા પ્રશ્નો પણ પૂછાય છે. આવા મહાન કવિ હોય તો એના વિશેના પ્રશ્નો પૂછાતા હોય છે. સમસંવેદન, શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, સ્ત્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. અંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓના બે ભાગ, ઈશામુ, સીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. નિષેધ કાવ્યગ્રંથ માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે તેમને મળ્યો હતો. આ સાહિત્ય ક્ષેત્રે મળતો ખૂબ મોટો એવો પુરસ્કાર છે, એવોર્ડ છે, જ્ઞાનપીઠ પુરસ્કાર. તો એ તેમને નિષિદ્ધ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. હવે આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે તો સીમ અને ઘર વિશે, એટલે કે પ્રાકૃતિક સૌંદર્ય કેવું હોય. આ ઉપરાંત સીમમાં ગાયો છે એ ચરવા માટે જાય છે અને પાછી ફરે છે, તો આખો સીમાડો જાણે કે સાંજે આ ગાયની અંદર જોવા મળતો હોય છે, એનું આખું વર્ણન એમણે કર્યું છે. એ
કાવ્યનો પ્રકાર છે સોનેટ. તો સોનેટ છે એ બે પ્રકારના હોય છે, એક છે શેક્સપિયર શાહી અને બીજો પ્રકાર છે પેટ્રાક શાહી. હવે શેક્સપિયર શાહી સોનેટમાં શું હોય તો કે એમાં ત્રણ ઝુંડ છે એ ચાર પંક્તિના હોય અને છેલ્લે બે પંક્તિઓ આપેલી હોય, એમાં આખા કાવ્યનો ભાવાર્થ આપેલો હોય છે. પેટ્રાક શાહીમાં શું હોય તો કે પેટ્રાક શાહીમાં છ છ પંક્તિના બે ઝુંડ અને છેલ્લે બે પંક્તિઓ આપેલી હોય છે, એ પેટ્રાક શાહી પ્રકારનું સોનેટ ગણાય છે. સેમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયર શાહી સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ, જે સાત્વિકતા હોય એ સત્વ છે, એ પેલા વાછરડાને ધાવણમાં મળતું હોવાની કલ્પના અહીંયા કવિ કરે છે. એટલે કે આખી સીમ છે જાણે કે અહીંયા ગાયમાં પ્રગટ રૂપે આવી છે અને સરસ મજાનું એમ કે વર્ણન એમણે કર્યું છે. કવિની કલ્પના જ એટલી સત્વશીલ છે કે કૃતિમાં એમ કે આપોઆપ એટલે કે કાવ્યમાં આપોઆપ સૌંદર્ય નિખરી ઉઠે છે, પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. 14 પંક્તિની આ રચના લય અને છંદ ધ્યાન આકર્ષક છે. આ સોનેટમાં સર્જકના અંતરમાં ચાલતા મનોમંથનો અદ્ભુત રીતે પ્રગટ્યા છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલોછલ અમૃતકુંભ પ્રાપ્ત કરવામાં છે. સોનેટના વિષય વસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલી પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવાનુરૂપ છંદોવિધાન આસ્વાદ્ય છે. હવે આપણે કાવ્યમાં જઈએ તો હજી એ લીલીછમ સીમ બાકી, કેમ ન ખૂટે ભરપેટ ખાધી. અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. લીલીછમ એટલે હરિયાળી, સરસ રીતે હરિયાળી થઈ ગઈ હોય, લીલી થઈ ગઈ હોય એને લીલીછમ કહેવાય. સીમ એટલે કે ખેતર કે ગામની હદ, બરાબર. એ તમને શબ્દ શું માટે એક શબ્દમાં પૂછાઈ શકે એવો શબ્દ છે. કેમે, કેમ એટલે કોઈ રીતે. ખૂટું એટલે ઓછું થવું, ઘટવું. ભરપેટ એટલે પૂરેપૂરા ભરેલા પેટ સાથે. અલોપ એટલે અદ્રશ્ય, નિશા એટલે રાત્રિ, ધણ એટલે ગાયોનું ટોળું અને વેળા એટલે સમય. એટલે કે હજી પણ આ લીલીછમ હરિયાળી સીમ છે એ બાકી છે, એટલે કે ગાયોએ ભરપેટ આ સીમને ખાધી છે પણ હજી એ ખૂટતી નથી. હમણાં રાતના અંધકારમાં ગાયોના ધણો છે એ અદ્રશ્ય થઈ જશે, બરાબર. ગાયોનું ટોળું હોય એને ધણ કહેવાય, એ શબ્દ સમ માટે એક શબ્દમાં પૂછાય એવો શબ્દ છે. હમણાં એમ કે રાતના અંધકારમાં ગાયો છે એ અદ્રશ્ય થશે અને સૌ પોતાના ઘરની દિશા તરફ જશે, એટલે કે ઘરની દિશામાં એ જતા રહેશે. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા જો કોઈ ખાઈ લેતા, અસીમસી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ઘસી રહી હતી. બપોર વેળા એટલે કે બપોરના સમયે, તળે એટલે નીચે,
વડલાની નીચે એટલે કે બપોરના સમયે વડલાની નીચે આખું ગાયનું ધણ છે ટોળું છે એ બેઠું હતું ને વાગળતું હતું. વાગળવું એટલે ખાધેલું જે પેટમાંથી હોય એ મોંમાં પાછું કાઢી અને ચાવવું એટલે કે ચાવી ચાવીને ખાવું. જો કોઈ ખાઈ લેતા એટલે કે થોડીક ઊંઘ પણ કરી લેતા અસીમ એટલે કે પુષ્કળ એટલે કે ત્યાં બપોરના સમયે વડના ઝાડના નીચે આ ગાયો છે એ વાગોળતી હોય છે અને થોડીક ઊંઘ પણ કરી લે છે. થોડીક વાર ઊંઘ કરવી એને આપણે જોકું કહીએ છીએ. અસીમ શાંતિ હસી રહી હતી એટલે કે ત્યાં ખૂબ શાંતિ હતી અને ગાયોની નસે નસમાં સીમ આગળ વધી રહી હતી. ઘરે ગમાણો બમણે બગાયો ને ભૂખની ઉહરતી જ ખાયો. અંધારો આંખે મહી મેષ ઘૂંટે બંધાય જેને ગળી માહી ખૂટે. એટલે કે ઘરે ગમાણમાં બગાયો બમણે બમણે એટલે બણબણે એટલે કે બગાય એટલે કે એક જાતની એમ કે ઢોર ઉપર બેસતી માખી છે અને એની ઉપર બેસતી હોય છે. મહી એટલે અંદર, મેષ એટલે કાજળ આંજણ, ઘૂંટવી એટલે કે લીસું કરવા લસોટવું ઘસવું, જૈન એટલે કે જઈને, માહી એટલે અંદર બરાબર, અને ખૂંટે એટલે કે ખીલે, ખીલો ઢોરને બાંધવા માટેનો હોય એને ખૂંટે કહેવાય. એટલે કે ઘરે ગમાણમાં બગાયો બણબણતી હતી ને ભૂખની ખાય ઉઘડતી હતી એટલે કે કકડીને ભૂખ લાગી હતી. અંધારું આંખમાં કાજળ આંજે છે એટલે કે અંધારું ધીમે ધીમે છવાઈ જાય છે અને ગાયો છે એ ગમાણમાં જઈને એટલે કે થોડી વારમાં જ એ હવે પોતાના ખીલે બંધાઈ જશે. એટલે કે ગાયો છે એ હવે પોતાના જે સ્થાન હોય, સ્થળ હોય જ્યાં એને બંધાતી હોય એ ખીલે જાય અને બંધાઈ જશે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારી એ તે સીમનું હીર ત્યાં દળે. જો મેં તમને વાત કરી હતી કે સોનેટમાં છેલ્લી બે કાવ્ય પંક્તિમાં કાવ્યનો આખો ભાવાર્થ એટલે કે સારાંશ આવી જતો હોય છે બરાબર. એટલે કે જ્યાં આંચળોમાં આ આંચળ એટલે કે પશુના સ્તન હોય, થાન હોય એને આંચળ કહેવાય. તો સારી એટલે કે આખી સમગ્ર, હીર એટલે સત્વ, દડવું એટલે વરસવું. એટલે કે જ્યાં આંચળોમાં વાછરડા છે એ દૂધ પીવા માટે મુખ નાખે છે ત્યાં તો આખી સીમનું હીર છે, હીર છે એટલે કે સત્વ છે એ દડવા લાગે છે એટલે કે દોડે છે. એટલે કે વાછરડું છે એ માને જ્યારે એ પોતાના પેટને ભરવા માટે એ આંચળમાં મોઢું નાખે છે ત્યાં તો આખું સીમનું જે સત્વ હતું એના મુખમાં આવી જાય છે એટલે કે રેલાવા લાગે છે. એટલે ગાય છે એ બધું ચરીને આવે છે તો એમાં જે સાત્વિકતા હોય એને ખોરાક લીધો હોય એ સાત્વિકતા બધી અત્યારે આ વાછરડાના મુખમાં આવી રહી છે. એટલે અહીંયા જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનું પણ વર્ણન કર્યું છે કવિએ. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આ કાવ્યમાંથી વ્યાકરણના પ્રશ્ન પૂછું છું અને ત્રણ ટૂંકા પ્રશ્ન પૂછું છું. એમાં પહેલો ટૂંકો પ્રશ્ન છે, ધણ ક્યારે ઘર તરફ જાય છે? બીજો પ્રશ્ન, ધણ છે એ બપોરે શું કરે છે બરાબર? ત્રીજો પ્રશ્ન છે, વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે?
બરાબર. હવે હું તમને આમાંથી સમાનાર્થી શબ્દ પૂછું છું. તો સમાનાર્થી શબ્દો કઈ રીતે જોડવાના છે તમને ખબર છે કે ચાર સમાનાર્થી શબ્દો આપેલા હોય એની સામે બે ઝુંડ આપેલા હોય એટલે એક સમાનાર્થી શબ્દની સામે તમારે બે સમાનાર્થી જોડવાના થશે, જેમ તમે જોડકા જોડતા હતા એ આપણે શીખી ગયા છીએ. બરાબર, નો ખ્યાલ આવે તો મને પૂછી લેજો પછી ફોન કરીને. એમાં પેલો શબ્દ છે સિંહ, બીજો શબ્દ છે ગાય, ત્રીજો શબ્દ છે મેષ અને ચોથો શબ્દ છે હીર. હવે પેલું ઝુંડ બોલું છું, પેલા ઝુંડના શબ્દો. એમાં પેલો છે આંજણ, બીજો શબ્દ છે સત્વ, ત્રીજો શબ્દ છે વંદરું અને ચોથો શબ્દ છે ગૌ. બરાબર. હવે બીજા ઝુંડના શબ્દો બોલું તો એમાં પેલો શબ્દ છે ધેનુ, બીજો શબ્દ છે કાજળ, ત્રીજો શબ્દ છે દેવત અને ચોથો શબ્દ છે પાદર.